સામે આવી રહ્યા છે. નવસારી લોકસભામાં પોસ્ટર લાગ્યા છે, કોળી ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે. આ પોસ્ટર લાગ્યા છે, ભાજપ કોંગ્રેસ બંને પાર્ટી પાસે માંગણી કરવામાં આવી છે. સુરત નવસારીમાં 21 લાખ કોળી મતદાર છે, જેને લઈ આ માંગણી કરવામાં આવી છે કે નવસારી લોકસભા બેઠક પર માત્ર ને માત્ર કોળી ઉમેદવાર જ ચાલશે. આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ હોય કે ભાજપ, કોળી મતદારોએ આ માંગણી કરી છે કોળી ઉમેદવારને લઈ. તેજસ મોદી ફોન લાઈન પર. તેજસ, નવસારી લોકસભા બેઠકને લઈ કોળી ઉમેદવારની માંગણી કરવામાં આવી છે, શું પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સ્થાનિક લેવલે શું વાતાવરણ? 2009માં નવસારી લોકસભા અસ્તિત્વમાં આવી હતી, તે વખતે પણ એ માંગણી થઈ હતી કે આ વિસ્તારની અંદર જે દરિયાકાંઠો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર કોળી પટેલ મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ખાસ કરીને તો વાત કરવામાં આવે તો નવસારી લોકસભા અને સુરત, કારણ કે બંને જિલ્લાના મતદારો આ નવસારી લોકસભામાં આવે છે. અહીં લગભગ 20 લાખ જેટલા કોળી મતદારો છે. તો કોળી મતદારોને ધ્યાનમાં રાખીને આ વખતે કોળી મતદારને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ખાસ આજથી કુંવરજી બાવળિયા છે, તે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. અલગ અલગ કોળી વિસ્તારમાં તેઓ ફરી રહ્યા છે, એટલે સ્પષ્ટપણે જે પ્રકારે કોળી મતદારોના પ્રભુત્વને ધ્યાનમાં લઈને આ વખતે કોળી ઉમેદવારની માંગણી કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે પોસ્ટર લગાવવામાં આવ્યો છે. ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, બંને પાર્ટીઓને અપીલ કરવામાં આવી છે કે આ વખતે કોઈ પણ વખતે નવસારીની જે બેઠક છે તે કોળી પટેલ સમાજના કોઈ ઉમેદવારને આપવામાં આવે. મહત્વનું છે કે 2009 અને 2014માં એથી સીઆર પાટીલ લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે, જંગી બહુમતી જીતે છે. ગઈ વખતે પણ તેઓ 2014માં લગભગ 5 લાખથી વધુની લીડ જીતી હતા, એટલે આ વખતે ફરી એક વખત કહી શકાય કે કોળી સમાજમાંથી ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. બિલકુલ તેજસ, આભાર સમગ્ર માહિતી બદલ.